ડીસાના સદરપુરથી છત્રાલ જતા મુખ્ય માર્ગ પર રેતી માફિયાઓ બેફામ ગાડી ચલાવતા માર્ગ બન્યો બિસ્માર. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય રેતી માફિયાઓ બેફામ બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. બનાસ નદીના પટમાંથી ખુલ્લેઆમ રેતી ચોરી કરી રેતી ભરે ડમ્પર રોડ પર દોડતા નજરે પડી રહ્યા છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગના સત્તાધીશોના આશીર્વાદથી રેતી માફિયાઓ બેફામ બની બનાસ નદીના પટમાંથી રેતીની ચોરી કરી સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. ડીસા તાલુકાના સદરપુરથી છત્રાલ જતા મુખ્ય માર્ગ પર રેતી ભરે ડમ્પરો દોડતા મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પરથી રોજબરોજ અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે બિલડી ભાજપ મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન ભારે કાદવ કિચડમાં ગાડી ફસાઈ જતા મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે સ્થાનિકોની મદદથી ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે બિલડી ભાજપ મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી દ્વારા વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો અને તાત્કાલિક અસરથી સદરપુરથી છત્રાલા જતા મુખ્ય માર્ગ પર દોડતી રેતી ભરેલ ટ્રકો અને ડમ્પરો બંધ કરવા માટે વહીવટી તંત્રને અપીલ કરવામાં આવી હતી. જ્યારે રોડ પર મોડી રાત્રે પણ બેફામ પણે રેતી ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે, જેના લીધે ખુલ્લેઆમ રોયલ્ટી ભર્યા વગરની ગાડીઓ દોડી રહી છે. સ્થાનિકો દ્વારા વારંવાર વહીવટી તંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં પોટી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા. આ સદરપુર જે છત્રાળા જે નિર્ધારકો છે એમને જે સદરપુર છત્રાળાનો રસ્તો હતો ઓવરલોડ ભરી અને રસ્તો તોડી ના જોતે જે આ લોકોને માતા તાતા લોકોને કોઈ મરણ પડશે કોઈ બોલેરો જેવી ગાડી કે નાની ગાડીઓ તો નીકળતી નથી. લોકો ખૂબ તકલીફમાં છે. ખરેખર તંત્ર એક્શન લઈ અને તાત્કાલિક આ રસ્તો સુધારવો જોઈએ. કારણ કે લોકોને ખૂબ વારંવાર તકલીફ પડે છે. ખરેખર આજ મારી ગાડી પણ ત્યાંથી હું લઈ નીકળ્યો પણ મારી ગાડી આજ ફસાઈ ગઈ તો પછી નાના માણસોની તો વાત જ શું છે. મારી બોલેરો ગાડી ફસાડી તો જે જાણે રિક્ષા છે એ સામાન્ય જે સ્કૂટર છે ઇકો નાની નાની ગાડીઓને ખૂબ તકલીફ પડે. લોકોને પારાવાર નુકસાન છે અને આ લીધારીકો બેફામ અવરલોડ ભરી અને આ રસ્તો તોડી નાખ્યો હતો સત્વરે અને તાત્કાલિક રિપેરિંગ થઈ અને લોકોને ખૂબ સુખાકારી મળે એવો રસ્તો કરવો એવું હું નમ્ર વિનંતી કરું છું.